أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم سروے پرشنسا تے ذات احدیت نے شوبے چھے کہ جے اپنی دنیا تیمج پورا وشو نو سرجنہار پوشک انی پروردگار چھے انی اگنیت سلام و درود تھائی اللہ نا محبوب حضرت محمد صلی اللہ علیہ وآلہ وسلم تیمج تیمنی اولاد طاہرین આપણા આઈમ્મા માસુમીન અલૈહિમુસ્સલામ ઉપર. આપણા ઇસ્લામી વર્ષનો પહેલો મહિનો મોહરમુલ હરામ આવતા બુધવારના પૂરો થાય છે અને ગઈકાલ રવિવારના ખ્રિસ્તી કેલેન્ડરનો આખરી મહિનાની પહેલી તારીખ શરૂ થઈ ગઈ છે અને આજ સોમવાર તારીખ 2 ડિસેમ્બર 2013 થઈ ચૂકી છે. ઇન્શાઅલ્લાહ નજીકમાં આપણે 2014 નવા સાલમાં કદમ મૂકશું. તે ન્યૂતન વર્ષ અમાન અને સુખ ચૈન લાવે, તેમજ ખાસ કરી આપણા ઈમાનમાં અતિ વૃદ્ધિ લાવે તે દુઆની સાથ આપ સર્વે ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ. અહીં રેવન્યુન ટાપુના પાટનગર સૈન્દોનીથી આપ લોકો આ સમાચારનો કાર્યક્રમ સાંભળી રહ્યા છો. લ્યુ કોતિદિયા અને જોર્નાલ દો લીલ આ બંને વર્તમાન પત્ર કે જે આ દેશમાં પ્રગટ થાય છે તે લઈને મુલ્લા નિસાર હુસેન રાજપાર હાજર થયા છે અને રેવ્યુ દો પ્રેસ આ છાપાઓનું અવલોકન કરી ટૂંક સાર રેઝ્યુમે આપની સમક્ષ રજૂ કરશે. સૌ પ્રથમ તો કહેવાનું કે ગયા અઠવાડિયે ઘર કુટુંબને ખરાબ સમાચાર મળ્યા હતા અને ખાસ કરી તે લોકોને કે જેઓ ગાઝનો વધુ ઉપયોગ કરે છે. 12.5 કિલોનું ગેસ સિલિન્ડર ગાઝની કોઠી ભૂતાઈ દો ગાઝ કે જેની કિંમતમાં 46 સંતિમ ગયા 1 નવેમ્બરના પ્રોવીએ નવેમ્બરના ઉતર્યા હતા, ત્યાં તો એક મહિના બાદ ગઈકાલ પ્રોમિયો ડિસેમ્બરથી 1 ડિસેમ્બરથી 70 સંતિમ 67 સંતિમ વધી ગયા છે, યાને લગભગ 22 યુરો 22 યુરોનું પરસે. મોટર ગાડીના તેલમાં એસાન્સમાં 1 સંતિમ ઉતરશે અને ગાઝ ઓઇલ પોતાનો ભાવ પકડી રાખશે, યાને એસાન્સ 1.7 યુરોનું થશે અને ગાઝ ઓઇલ 1.3 યુરો બાકી રહેશે. રેવન્યુન ટાપુ ઉપર વસતા ઘણા ભાઈઓ બહેનોને યાદ હશે, ખાસ કરી જે લોકો 1970 1970 પછી સૌ પ્રથમ વસાહત કરવા અહીં આવ્યા છે કે 1980 1995થી લઈને 2000ની સાલ સુધી અહીં સૈન્દોની પાટનગરમાં 18 મીટરની લાંબી બીસ કામ કરી રહી હતી, જે બાદમાં રોકી દેવામાં આવી અને અત્યારે 12 મીટરની બસ 100 જગ્યા સાપ લાસવાળી રસ્તાઓ ઉપર ચાલી રહી છે. આજ 15 વર્ષ બાદ 13 બીસ આર્ટિક્યુલે 18 મીટરની એટલે 18 મીટરની 150+ એટલે 100 સેકન્ડ જગ્યાવાળી પાછી આવતી સાલ 2014 અહીં કામ કરશે. વાપરેલી કામ કરી ચૂકેલી ઓકાઝિયો બસ છે. બીજી નવી નહીં વપરાયેલી તાજી 12-20 દૂઝ બસ આ મહિનાની આખરીમાં આવશે, જેની કિંમત આશરે 6 મિલિયન યુરો થશે. આગલી 90ની સાલની દેઝાને 90ની સાલની બસ જેવી નથી. અંતરે ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ છે, નવા ડબથી તૈયાર થયેલી છે, બધી સુખ સગવડો કોમ્ફર્ટ સમાયેલું છે. તેમાં 4 દરવાજા હશે, દરેક દરવાજા ઉપર બસની ટિકિટનું મશીન હશે કે જેમાં દરેક પેસેન્જર છાપ મરાવવી પડશે. બસ ચલાવનાર એક કાચની કોઠરીમાં બંધ રહેશે અને તેમને ટિકિટ વેચવાનો કોઈ હક નહીં રહે. કામેરાની સગવડ હશે, જેથી હાંકનાર બધું સામેથી નજર ફેરવ્યા વિના અને પોતાનું માથું પાછળ કર્યા વિના જોઈ શકશે, વગેરે ઘણી વસ્તુઓનો તેમાં સુધારો લાવવામાં આવ્યો છે. અત્યારે અમુક ટાઈમ સુધી તેમાં બસની ટિકિટ વેચવામાં આવશે, કેમ કે ઘણા લોકો બસની અંદર ટિકિટ લેવાની
આદિ બની ગયા છે. બધાને સૌ પ્રથમ માહિતગાર અને સાવધાન કરવામાં આવશે. અત્યારે ફક્ત સાંધોની પાટનગરમાં આવી બસનો ઉપયોગ કરવામાં આવશે. ટાપુના બીજા શહેરોમાં કદાચ 15 વર્ષ બાદ રસ્તાઓ ઉપર જોવામાં આવશે, એમ લ્યુ ક્વોતિદિયન છેવટમાં લખે છે. આ બસનો આગલો માથાનો ભાગ રેલગાડી ટ્રેમવાય જેવો છે. હવે તેમાં બેસીને ખબર પડે કે બસમાં બેઠા છે કે મેટ્રો અથવા રેલગાડીમાં સવાર થયા છે. ઘરની અંદર કુટુંબિક હિસ્સા એટલે કે વ્યોલન્સ એન્ટ્રા ફેમિલિયાલ વિશે લખે છે કે 2 દિવસની સફર માટે રેવિન્યોન ટાપુ ઉપર મુલાકાત આવેલી અપંગ અંગરહિત વ્યક્તિઓ તેમજ હકાલપટ્ટીનો સામનો કરવા જવાબદાર પ્રધાન મિનિસ્ટર શાર્જ દે પેર્સોન ઝંધિકાપે એ દુલા લુત કોન્ટ્ર લેક્સક્લુઝિયો એ મહિલા મારી આર્લેટ કાર્લોથી શનિવારના સેમ્પલ ખાતે એક નવું મકાન ઉદ્ઘાટન કર્યું હતું કે જે આખા ફ્રેન્ચ દેશ ફ્રાન્સમાં પહેલું મકાન છે કે જે મહિલાઓ હિંસકભર્યા વર્તનો શારીરિક બળ અથવા જાનહાનિનો ભોગ બને છે ફામ વિક્ટિમ દ વ્યોલન્સ તેમના સ્વાગત માટેનું કામ ચલાવ ઘર બનશે. પ્રીમિયર મેઝો દકઈ ટેમ્પોરેર દ ફ્રાન્સ બાંક આલિમાન્ટેર દે માસ્કારાઇન એટલે કે માસ્કારાઇન આ ઇન્ડિયન મહાસાગર ઓશિયન ઇન્ડિયનમાં આવેલા ટાપુઓ રેવિન્યોન મોરિસ અને રોડરિગ ને કહેવામાં આવે છે. તે નામ ઉપરથી આ બેંક ઊભી કરવામાં આવી છે. નામ છે માસ્કારાઇન આહાર બેંક કે જે ગરીબો નિર્ધનો વાસ્તે મફતમાં ખોરાક એકઠી કરનાર બેંક. શનિવારના આશરે કરાંત 40 સુપેર અને હિપેર માર્કેટની સામે અથવા અંદરમાં લોકો ઊભા રહી આખા રેવિન્યોન ટાપુ ઉપર ખાધા ખોરાકની વસ્તુઓ જેમ કે તેલ ચોખા ખાંડ દૂધ પીતા બચ્ચાઓ માટેની સામગ્રી બકાલું કઠોળ વગેરે ભેગું કરી રહ્યા હતા. તેઓ લગભગ 40 કરાંત એસોસિએશન સંસ્થા કે મંડળને સોંપશે. તેઓ અન્ન ખોરાક મદદને લાયક નિર્ધનોને મફતમાં વહેંચશે. 11 વર્ષ થયા કામ કરી રહી છે. ગયા વર્ષ 27 ટન 62 ટન એકઠું કરી શકી હતી. આ સાલ 30 ટન 3 ટન ભેગું કરવા આહાર બેંકની ઉમેદ છે. લગભગ 400 માણસો કચ્છા પેર્સન સ્વયં સેવક બેનેવોલ વોલન્ટરો સેવા આપવાની તત્પરતા બતાવી રહ્યા હતા અને શનિવારના આ જવાબદારીમાં ભાગ લીધો હતો. પારિસની આસપાસ યાને ફ્રાન્સના આ પાટનગરના પ્રદેશમાં સરકારી ખોટા નકલી કાગળો બનાવવાની એક બજાર ઉગાડી થઈ છે. પરમી દે કોન્દવીર ગાડી ચલાવવાની પરવાનગીનું પુટરું તેમજ કાર્ટ દીધાથી તે ફ્રાન્સેઝ ઉ યુરોપિયન ઇન્સાનની ઓળખપત્રનું કાર્ડ બનાવવામાં આવતા હતા. એક જણ તૈયાર કરતો અને 5 બીજા તેનો વેપાર કરતા. 6 માણસો અત્યારે સરકારના હાથમાં આવ્યા છે અને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. 800 થી 850 જો 20 સેકન્ડ પેર્સન એ માણસો તેનાથી લાભ ઉપાડી ચૂક્યા છે એવો અનુમાન થાય છે. ખોટા સરકારી કાગળિયા ફોટાઓ રોકડા પૈસા મશીન વગેરે ઘણી વસ્તુઓ પકડાણી છે, જેમાં 2 ગાડીઓ પણ સામેલ છે. એક પરમી દે કોન્દવીર 600 થી 3500 દો 600 યુરો આ 3500 યુરો ના ભાવે વેચાતી હતી. ફ્રેન્ચ કાર્ટ દીધાથી તે નો 1500 થી 1500 સુધીનો ભાવ જાતો હતો એટલે 1500 યુરો અને પોર્ટુગાલની પેરમી 4000 યુરોની મળતી હતી 1000 યુરો કેમ કે પોર્ટુગાલમાં રોત્રે દો પોઈન્ટ નથી જેથી તેનો ભાવ થોડો વધારે હતો. ફ્રાન્સમાં જ રહીએ અને ત્યાં નીસ ખાતે સપ્ટેમ્બર માસમાં એક ઝવેરી બીજુતીએ તેમની ત્યાં આવેલા ડાકુઓ કે જે ઘરેણા દાગીનું ઉપાડી ગયા એક ઉપર બંદૂકની ગોળી ચલાવતા તે દુકાન બહાર મરણના શરણે થઈ ગયો. ફ્રાન્સના એક બીજું ગામ રેન્સ કે જ્યાં ફક્ત 5500 ની વસાહત આભીતા છે ત્યાં એક ડાકુ ત્રાન્સિઝાનો 36 વર્ષનો જવાન એક ઝવેરી બીજુતીયાની ત્યાં ચોરી કરવા આવતા તેને આ દુકાનદાર બંદૂકના ગાથી મોતના હાથમાં સોંપી દીધો.
દુકાનદારને સદમો થઈ રહ્યો છે કે તેના હાથોથી એક ખૂન થઈ ગયું છે તે સ્વીકારે છે. તેમની ઘરવાળીને પૂછતા જાણવા મળ્યું કે આ પાંચમો કેસ છે, પાંચ વખત આ દુકાનમાં આ ચોરીઓ ચોરી કરનાર ચોરીના બહાને આવી ગયા છે. મારાથી પણ ટાઈમની અંદર ચોરી ન થઈ જાય માટે આ રવિદે પ્રેસને અહીં બંધ કરું છું. મને તમે રજા આપશો. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.